ओम श्री गणेशाय नमः। मित्रों, आपनुं स्वागत छे आपणी आ ज्ञानमार्ग चैनल में। आजना दिवसे आपणे वात करशुं 27 ऑगस्ट 2022 ना दिवसे आवती श्रावणी अमासनी। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगराघाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। श्रावणी अमास एटले श्रावण महीनानो शिव पूजनो छेल्लो दिवस। आ दिवसे आपणे शुं करवू अने शुं न करवू जेथी देवो अने पितृओनी संपूर्ण कृपा आपणा पर थाय ए तमाम बाबतो विशे तमने हुं जणावीश। तो वीडियो अंत सुधी जोजो जेथी तमने आ अमास विशेनी संपूर्ण माहिती मळी रहे। मित्रों, आ वर्षे आ श्रावण महीनानी अमास शनिवारे एटले के 27 ऑगस्ट 2022 ना आवी रही छे अने शनिवार ना आवती होवाथी तेने शनिश्वरी अमास तरीके पण ओळखवामां आवे छे। आपणा धर्ममां सोमवारे, बुधवारे अने शनिवारे आवती अमासनुं विशेष महत्व छे। सोमवारे आवती अमासने सोमवती अमास कहेवाय छे, बुधवारे आवती अमासने बुधवती अमास कहेवाय छे अने शनिवारे आवती अमासने शनि अमास कहेवाय छे। आ अमास श्रावण महीनानी अमास छे, तो आ दिवसे भगवान शिवनी पूजा करवानो विशेष महत्व छे। भगवान शिवनो दूध जड़ वड़े अभिषेक करवाथी तथा बिलीपत्र वड़े पूजन करवाथी भगवान शिवनी विशेष कृपा अपना पर अवतरे छे। वड़ी भगवान शिवने फळो अने सूका मेवा जेवा नैवेद्य पण धरावी शकाय छे। आ अमासना दिवसे शनिवार होवाथी हनुमानजीनी तथा शनिदेवनी पूजा पण करी शकाय छे। आ अमास आम तो श्रावण महीनानी अमास छे, पण श्रावण महीना पछी भादરવા મહિનાનો વદ પક્ષ આવે છે, જેને આપણે પિતૃપક્ષ કહીએ છીએ। જે દિવસો દરમિયાન આપણે આપણા પિતૃઓની શ્રેષ્ઠ ગતિ માટે પિંડદાન તેમજ પિતૃતર્પણ વિધિ કરાવતા હોઈએ છીએ। પણ એવું કહેવાય છે કે કોઈ કારણોસર આ પિતૃપક્ષ દરમિયાન આપણાથી પિતૃઓની વિધિ ન થઈ શકી હોય તો શ્રાવણી અમાસના દિવસે આ વિધિ કરાવવામાં આવે તો તે અવશ્ય આપણા પિતૃઓ સુધી પહોંચે જ છે અને આપણા પિતૃઓ આપણા પર રાજી થાય છે। તો હવે આપણે જાણીએ કે અમાસના દિવસે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। આપણે જાણીએ છીએ કે પીપળાના વૃક્ષમાં પિતૃઓ તથા ભગવાનનો વાસ હોય છે, તો આ દિવસે ખાસ પીપળાની પૂજા કરવી જોઈએ અને પીપળાના વૃક્ષને પાણી આપવું જોઈએ, પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ। આ દિવસે ગાયને લીલું ઘાસ ખાવા માટે આપવું જોઈએ। આપણા ઘરે આવેલ કોઈપણ ભિક્ષુકને ખાલી હાથે ન વાળવો જોઈએ, આપણી ક્ષમતા પ્રમાણે તેને કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ, તેમજ અબોલા જીવને આપણી ક્ષમતા પ્રમાણે તૃપ્ત કરવા જોઈએ। આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરવો। વળી આ દિવસે કોઈ શુભ કાર્ય જેવા કે સગાઈ, લગ્ન વગેરે ન કરવા જોઈએ। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને કાલસર્પ દોષ હોય તો શ્રાવણ મહિનાની અમાસ આ કાલસર્પ દોષ નિવારણ માટે ઉત્તમ અમાસ છે। મિત્રો, મને સાંભળવા બદલ ધન્યવાદ। આશા છે કે તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી ઘણી બાબતો જાણવા મળી હશે જે તમને ખૂબ ઉપયોગી નીવડશે। તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા અવનવા વિડીયો આપને નિયમિત મળતા રહે। બધાને મારા જય શ્રી કૃષ્ણ।